ટોપિક 4 ની અંદર આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે. પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણ એમસીક્યુ ની અંદર હવે જે વાત કરીશું, નુપુરક અને સંધિપાદ સમુદાયના જે પ્રાણીઓ છે તેના એમસીક્યુ વિશે વાત કરીએ. જોઈએ એક પછી એક એમસીક્યુ નુપુરક અને સંધિપાદ સમુદાય છે. બંને સમુદાયની અંદર પણ કેટલીક વિશેષતા અને ખાસિયતો છે. થીરી બરાબર જો યાદ હોય તો સરળતાથી એમસીક્યુ યાદ રાખી શકાય. હવે એમસીક્યુ કેવી રીતના યાદ કરવા એ બાબત તો આપ સૌ કોઈને ખ્યાલ આવી ગયો હશે. ચલો આગળ વધીએ. સૌપ્રથમ પરિવહન આ સમુદાયના સભ્યોમાં જોવા મળ્યું. પ્રથમ વખત જે પ્રાણીની અંદર પરિવહન તંત્ર જોવા મળ્યું હોય એવા પ્રાણીઓની આપણે વાત કરીએ તો તમને ખ્યાલ હશે જે નુપુરક સમુદાય છે. તો આપણો આન્સર અહીંયા જે બને છે સીધો જ ખબર પડી જાય, નુપુરક સૂત્રકૃમિમાં પરિવહન નહોતું. આમાં પરિવહન પછી જોવા મળ્યું, ખુલ્લું અને મૃદુકાયમાં ખુલ્લું બંધ બંને પ્રકારનું પરિવહન જોવા મળે છે. તો અહીંયા આપણે વાત કરીએ કયા સમુદાયમાં પ્રથમ પરિવહન, તો નુપુરક સમુદાયમાં પ્રથમ પરિવહન જોવા મળે છે. ઓકે, ત્યાર પછીની વાત કરીએ તો માલપીગ્ય નલિકાઓ કયા સમુદાયમાં, તો ઉત્સર્જન માટે આપણે આગળના ટોપિકમાં વાત કરી ગયા કે સંધિપાદ સમુદાયની અંદર સમુદાય પૂછ્યો છે તો સંધિપાદ સમુદાયમાં જોવા મળે છે. બરાબર, તો અહીંયા આપણો રાઈટ આન્સર સંધિપાદ. સૂત્રકૃમિની અંદર ઉત્સર્ગ નલિકા છે, નુપુરકમાં ઉત્સર્ગિકાઓ છે, મૃદુકાયમાં મૂત્રપિંડ છે. આગળ વાત કરીએ, આ સમુદાયના જલજ પ્રાણીઓ પ્રચલન માટે અભિચરણપાદ નુપુરક સિવાય ક્યાંય આવતા નથી. બરાબર, અને એ જે અભિચરણપાદ છે બરાબર જળો લીચમાં જોવા મળે છે. તો સમુદાય પૂછ્યો છે તો આન્સર નુપુરક બનશે. બરાબર, આ નુપુરક આન્સર આપણો આવે. સંધિપાદમાં સાંધાવાળા ઉપાંગો હોય, સૂત્રકૃમિ પૃથુકૃમિમાં કોઈ ઉપાંગો હોતા નથી. બરાબર, એટલે પ્રચલનનો કોઈ પ્રશ્ન જ ન આવે. તો ત્યાર પછી આપણે વાત કરીએ નિર્મોચનની પ્રક્રિયા. આ સમુદાયના પ્રાણીઓ નિર્મોચન સંધિપાદ સમુદાયનું વિશિષ્ટ લક્ષણ છે. અને સમુદાય પૂછ્યો છે તો અહીંયા પણ જવાબ સંધિપાદ જ આવશે. બરાબર, તો સંધિપાદ જવાબ અહીંયા આપણે મળે છે. ત્યાર પછીના એમસીક્યુની અંદર વાત કરીએ લિંગના આધારે યોગ્ય વિકલ્પ. લિંગ એટલે જાતિ. બરાબર, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. એક લિંગી પ્રાણીઓ છે અને ઉભયલિંગી પ્રાણીઓ છે. હવે જો અહીંયા જો વાત કરીએ તો અળસિયું છે દ્વિલિંગી છે, અળસિયું દ્વિલિંગી છે, રેતીકીડો અને એની સામે જો વાત કરીએ રેતીકીડો જળો, રેતીકીડો જળો, અળસિયું જળો વગેરે, તો ઉભયલિંગી અને એક. બરાબર, તો અહીંયા જો વાત કરીએ તો યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો આવે તો એકલિંગી પ્રાણીઓની અંદર અને દ્વિલિંગી પ્રાણીઓની અંદર. બરાબર, તો યાદ રાખશું અળસિયું છે એ દ્વિલિંગી છે. તો અહીંયા પ્રાણીઓ તમને ક્યાં કીધા છે? એકલિંગી. તો આમાંથી એકલિંગી પસંદ કરવાનું છે, આમાંથી ક્યાં પસંદ કરવાના છે? ઉભયલિંગી. તો ઉભયલિંગી તરીકે વાત કરીએ તો રેતીકીડો એકલિંગી છે. બરાબર, એટલે અહીંયા અળસિયું જળો નો આપણો જવાબ અહીંયા બનશે ડી. રેતીકીડો એકલિંગી છે, અળસિયું અને જળો દ્વિલિંગી અથવા ઉભયલિંગી છે. સૌથી વધારે પ્રાણીઓનો સમાવેશ કરતો સમુદાય. બરાબર, તો સીધી વાત છે, સૌથી મોટા મોટો સંધિપાદ જવાબ આવશે. બરાબર, તો સંધિપાદ સમુદાય આવશે. અસંગત વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. સંગત ન હોય તેવો વિકલ્પ. આર્થિક રીતે ઉપયોગી મધમાખી રેશમના કીડા લાખ આપતા કીટક એ સંગત છે. વાહકો તરીકે રોગ એનોફેલિસ ક્યુલક્સ ફેટેજન, એનોફેલિસ મેલેરિયા માટે ક્યુલેક્સ ફેટેજન, હાથીપગા માટે એડિસ મચ્છર, બરાબર ચિકનગુનિયા ડેન્ગ્યુ માટે છે એ પણ સંગત છે. ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કીટકો તીતીકોળ એ પણ સંગત છે. બરાબર, જીવંત અશ્મિ કિંગ ક્રેપ્સ એ પણ સંગત છે. તો આવો આ વિકલ્પમાં થોડીક ભૂલ છે. હાનિકારકના બદલે અહીંયા જો કીધું હોત ફાયદાકારક, તો અહીંયા જવાબ આપણો રાઈટ આન્સર સી બની શકે. બાકી હાનિકારક છે એટલે આપણે અહીંયા જે વિકલ્પ આપ્યા છે બધા સંગત છે, અસંગત કોઈ નથી. બરાબર, અને એ સંધિપાદ સમુદાય માટે વાત કરી છે. કોની માટે વાત કરી છે? સંધિપાદ સમુદાય માટે. ત્યાર પછી વાત કરીએ સ્પર્શકો, આખો, સ્થિત કોષ્ઠ કે સમતોલન અંગ જેવા સંવેદન અંગો ધરાવતો સમુદાય એટલે સંધિપાદ છે. બરાબર, તો એ આપણો રાઈટ આન્સર બને છે સંધિપાદ. બરાબર, બીજા કોઈમાં આવું કોઈ હોતું નથી. ત્યાર પછી વાત કરીએ જળો, વંદો, વિચ્છિમાં આપેલામાંથી કયું લક્ષણ સામાન્ય છે. બરાબર, જો જળો છે નુપુરક છે, વંદો અને વિચ્છિની વાત કરીએ તો સંધિપાદ છે. તો સામાન્ય લક્ષણ કયું? તો ઉત્સર્ગિકા એ માત્ર ને માત્ર જળોમાં હોય, વક્ષ ચેતારજ્જુ બધામાં હોય, હરિતપિંડ એ કોઈનામાં ન હોય એમ જોઈએ ને, તો સ્પર્શકો વંદો એમાં હોય. તો સામાન્ય બધામાંથી કોમન લક્ષણ હોય તો વક્ષ ચેતારજ્જુ આ બે કોમન લક્ષણ છે. ઓકે, તો આ બધામાં કોમન કયું છે એ તમને પૂછ્યું છે તો જવાબ બી આવશે.
ત્યાર પછી વાત કરીએ નીચે આપેલામાંથી કયું લક્ષણ સંધિપાદ સમુદાયને અનુરૂપ નથી, અનુરૂપ ન હોય તેવું, બરાબર? કાયટનયુક્ત બહિર્કંકા અનુરૂપ, સમખંડીય ખંડતા અનુરૂપ, અભિચરણ બાદ નુપુરકમાં અનુરૂપ નથી, સાંધાવાળા ઉપાંગો અનુરૂપ, તો એ જવાબ આવશે બરાબર એ સી જવાબ આવશે, અભિચરણ પાદ. ત્યાર પછી વાત કરીએ નુપુરકનું નથી, નુપુરકનું ન હોય તેવું લક્ષણ કયું, તો સમખંડીય ખંડતા છે, બંધ પરિવહન છે, બરાબર, વક્ષ ચેતા રજૂ છે, કૂટદેહકોષ્ઠ નથી, એટલે આપણો આન્સર અહીંયા બનશે ડી, કૂટદેહકોષ્ઠ. ત્યાર પછી આપણે વાત કરીએ અસંગત ગોળવાનું છે, આપીસ ઇન્ડિકા મધમાખી મધ સંગત છે, બોમ્બેકસ મોરી રેશમ ના કીડા રેશમ બરાબર છે, લેસિફર લાખ બરાબર છે, ટીનોપ્લુરા છે બરાબર મોતી ના આવે, તો અહીંયા આપણે અસંગત કીધું છે તો આન્સર આવશે બી. તો અહીંયા જે કંઈ આપણે વાત કરી એ બે મુખ્ય સમુદાયની અંદર આવતી વાતો કરી, હવે પછી આપણે નવા ટોપિકની અંદર આગળના સમુદાય જોઈશું. ત્યાં સુધી આપ સૌ કોઈ અમારી સાથે જોડાયેલા રહો, દિલથી આભાર, વંદે માતરમ, જય હિન્દ, ફરી મળીશું.